गुजरात ना उत्तम शिक्षकों की टीम आपने द्वार तो अत्यारे ज डाउनलोड करो यूथ एजुकेशन एप्लीकेशन। नमस्कार, यूथ एजुकेशन में आप सौनु हार्दिक स्वागत छे। धोरण 9 विषय गणित प्रकरण नंबर 15 अने मा उदाहरण नंबर 4 ओडू मोटो विशाल उदाहरण छे ने सॉल्यूशन एटलू ओमतू टीचुकडू ओमतू छे। केम साहेब एवू केम? रकम वाचिए पहला। टेलीफोन डायरेक्टरी ना एक पाना पर 200 टेलीफोन नंबर हता। आ टेलीफोन डायरेक्टरी शू छे? એ કદાચ તમારા સંપર્કમાં કે ક્યાંય જોવામાં ન આવ્યું હોય, પણ જ્યારે અમે નાના હતા ત્યારે પેલા આપણે ડબલા ફોન કહેતા, ઘરે મોબાઈલ ન હોય, ચાર પાંચ ઘર વચ્ચે એક હોય, અને એમાં એ માટે એક ડિરેક્ટરી આવતી। દરેક ગામમાં જેટલા પણ કનેક્શન છે એ દરેકનો નંબર છે તમને ડાયરીમાં નામ સાથે મળી જાય, એવી મોટી જાડી એવી આટલી જાડી એવી ડિરેક્ટરી આવતી। હવે એમાં એક પત્તા ઉપર 200 નંબર છે અને તે નંબરમાં એકમના સ્થાનના અંકમાં આવૃત્તિ વિતરણ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે। આવૃત્તિ વિતરણ એટલે કે શું? કે ભાઈ એકમનો અંક, માનો કે નંબર આવો છે કંઈક 0 27 96 24 42 20, આવો કંઈક નંબર છે। હવે એમાં જુઓ એકમનો અંક કેવો છે? 0। એવા એ 200 નંબરમાંથી 22 નંબર એવા હતા કે એનો એકમનો અંક 0 હોય। એવી જ રીતે એકમનો અંક 1 હોય એવા 26 નંબર, 2 હોય એવા 22, 5 હોય એવા 10, 8 હોય એવા 16, 9 હોય એવા 20। સમજાઈ ગયું ને? ટૂંકમાં મેં ટૂંકમાં લઈ દીધું એકમનો અંક એટલે આ આવી રીતે નંબર હોય। આ છે કોડ, છે પિનકોડ કે ભાઈ તમે ક્યાં તાલુકા જિલ્લામાં છો એ, અને આ તમારો પર્ટિક્યુલર નંબર છે, બરાબર આ તાલુકાનું લાગે તો એ રીતે આપણને આ કોડ છે। તો એ રીતે આવી રીતે 200 નંબર આપેલા છે, એમાંથી આ રીતે એનું આવૃત્તિ વિતરણ છે। તો પાના પર જોયા સિવાય અને આની જગ્યાએ જો આમ આપવામાં આવે કે આ જે શબ્દ છે અહીંયા પાના પર જોયા સિવાય, એની જગ્યાએ ઘણી વખત આ શબ્દ પણ વાપરવામાં આવે, યાદચ્છિક। યાદચ્છિક એટલે રેન્ડમ, રેન્ડમ એટલે જોયા વગર, કોઈને પૂછ્યા વગર, આંખ બંધ કરીને સિલેક્ટ કરવાનું। ઘણા નો કરતા હોય એમસીક્યુમાં, એમસીક્યુ પૂછાય નો સમજાય ને એટલે આમ પેન મૂકે, હાલો સી, ઓકે સી, ન આવડતું હોય ત્યારે આ બસ એ જ યાદચ્છિક રીતે પસંદ કરેલું। તો આ યાદચ્છિક રીતે કોઈ એક નંબર પસંદ કરવામાં આવે છે અને એકમના અંક પરનો અંક 6 હોય, માત્ર એક જ ઘટનાની સંભાવના શોધવાની છે 6 હોય એની, બાકી ભલે આવડી મોટી રકમ હોય। તો આની ઉપરથી બીજા કેટલા દાખલાઓ બની શકે? 9 દાખલાઓ બની શકે। અહીં ખાલી રકમ ફેરવી નાખે, રકમ બેઠે બેઠે 7 હોય તેની સંભાવના, દાખલો તો એનો એ જ, ખાલી આપણે જોવાનું 7 માં 28 આવે, 6 છે તો 14 આવે। અહીંયા તમારી બુકમાં પહેલા 0 છે ને એની 22 છે, મેં થોડીક છેલ્લે 0 હોય ગયું 22, એટલે મેં અહીંયા છે જવાબ, આ મતલબ જે છે એ બરાબર જ છે। તો હવે જોઈએ ઈ, ઈ આપણે પહેલું મુખ્ય મેઇન છે શું છે? તો કે ડિરેક્ટરીના, ડિરેક્ટરીના એક પત્તા પર રહેલા નંબરોની સંખ્યા અથવા નંબરોની કુલ સંખ્યા બરાબર 200, બરાબર, અથવા અને હું નીચે લઈ લો એટલે કદાચ સ્ક્રીનમાં ન આવતું હોય તો અહીંયા લખું છું આ 200। બીજું મારે કોનું જોઈએ છે? ખાલી 6 હોય એવું, એટલે મારે હવે ઘટના એ માટે જ વિચારવાનું છે, બાકીની બધી ભલે ને એમનેમ પડી। એ શું? તો કે કોઈ એક નંબર પસંદ કરતા એકમનો અંક 6 હોય તેવા પરિણામોની સંખ્યા
તો છ એવા કેટલા પરિણામો છે? તો કે 14. બોલો લ્યો. હવે આપણે સંભાવના શોધવાની છે ને, ત્યાં જ આપણું કામકાજ પૂરું થઈ જાય. બોલો, હાઉ ટુ કન્ટેસ્ટ? તો કે હવે પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે એના છેદમાં ઈ, એ કેટલા? તો કે 14 છે. ઈ કેટલા છે? તો કે 200 છે. છેદ ઉડે છે? તો કે હા સાહેબ ઉડે છે ને. 7 × 2 = 14 અને 100 × 2 = 200 એટલે 7 ના છેદમાં 100 એટલે કે 0.07. આ આપણું પી ઓફ એ, પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે એ ઘટનાની સંભાવના. સિમ્પલ. આ આપણો દાખલો ને આ આપણો જવાબ. રકમ તો કેવડી ને જવાબ કેવડો? આમ તો કોથળામાંથી બિલાડું નીકળું એવી હાલત થઈ. તો આ રીતે આપણું ઉદાહરણ નંબર 4 છે એને પૂરું કરીએ છીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારો અભિપ્રાય એ અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેનાથી અમને વિડીયો બનાવવા માટેનો ઉમંગ છે એ વધારે ઉત્સાહથી અમે વિડીયો બનાવીએ, એનર્જી ફીલ થાય, એનર્જેટિક ફીલ થાય, રાઈટ? તો આ સાથે આપણું ઉદાહરણ 4 છે એ પૂરું કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.